સાહેબજી આપના કોઈ અનુભવના બે શબ્દો હોય અને જે સાચી હકીકત હોય જે જણાવો, જેથી સંસારમાં બહેરાશ નિવારણનું જે કામ જે ઝુંબેશ અમે લોકો ઉપાડી છે અને આજે આ લોકો ટીવી વાળા ઇન્ટરવ્યુ માટે આવ્યા છે તમારા જોડે, તો આના બે આશીર્વાદના શબ્દો કદાચ સંસારમાં બહેરાશ મટાડવાના અમારા પ્રયત્નમાં મોટું એક અમને આશીર્વાદ થશે, આપનો શું અનુભવ છે કહો. મને આ બહેરાશ લાગતી હતી 6-7 વર્ષથી કે આવું પ્રોબ્લેમ છે, પણ ખાસા ટાઈમથી હું અવોઇડ જ કરતો આવતો હતો કે આમાં આપણે એવું સિરિયસલી લીધું નહીં, કારણ કે પહેલાં સ્કૂલ લાઈફમાં અને કોલેજ લાઈફમાં આપણને એવું કંઈ પ્રોબ્લેમ પડતો નહોતો કે ક્યારેક લોકો બે વખત ભાઈબંધો હોય તો બે વખત બોલી જતા હતા, પણ એ વખતે બહુ સિરિયસલી લીધું નહીં. પછી જેમ જેમ ઓફિસ ચાલુ થઈને બધું આગળ વધ્યું ત્યારે લાગ્યું કે આ જનરલ પ્રોબ્લેમ છે મને, કે સાંભળવામાં તકલીફ પડી રહી છે. પણ પછી એક બે જગ્યાએ તપાસ કર્યું, પણ પછી એમાં એવું હતું કે કંઈ ઈલાજ વ્યવસ્થિત મળ્યો નહીં. અહીંયા પછી આજે ડ્રોપ્સ નાખ્યા પછી લાગ્યું કે તરત ફેર પડ્યો છે. પણ હજુ આ સ્ટાર્ટિંગ છે, એટલે ઇનિશિયલ સ્ટેજમાં આપણે એવું ના કહેવાય કે 100% મને હમણાં મને જ કહેવા થયું, પણ લાગે છે કે હા 50% ફરક પડ્યો મને, કે સાંભળવામાં અને વોઇસ ક્લિયર થયો મારો, અંદરની નસો ખુલી હોય એવું લાગે છે. અને પ્લસ તમે જે આવતા પહેલા જે મારું ચેકઅપ કર્યું કે એક આંગળી નાખીને બીજા કાનમાં જે બંધ કરીને સાંભળો, એ વખતે મને જયારે તમે પૂછ્યું જે સવાલ એ ના સંભળાયો, પણ પછી આ ટ્રીટમેન્ટને ડ્રોપ્સ નાખ્યા પછી સહેજ ફ્રેશનેસ જેવું લાગ્યું મને. અને ફરીથી એ જ આપણે ટ્રીટમેન્ટ મેં સામેથી તમને કીધું કે મને આ ફરીથી આ ટ્રીટમેન્ટ કરી આપો, કે હું જમણા કાનમાં આંગળી નાખું અને ડાબામાં સાંભળું. એ વખતે તમે 4 વસ્તુ મને બોલ્યા, જેમ જેમ વોલ્યુમ ધીમો થયો પણ મને સંભળાતું ક્લિયર રહ્યું, મને લાગ્યું એટલે આ ટીપાથી ફરક પડે છે, સારું છે. કોઈ એવી મને સજેશન ના આપ્યું કે હવે આ નસો સુકાઈ ગઈ છે તો એમાં બીજું કઈ થાય, એટલું કીધું કે યોગા કરો. યોગા આપણે કરીએ પણ હવે આપણું રૂટીન એવું છે કે રેગ્યુલરલી ફાવે નહીં, પણ આ ડ્રોપ્સ થી ફરક પડે છે કે હા કે અંદરની નસો મને થોડી કમ બ્રાઇટ થઈ મારી. આપનો શું બેન આશીર્વાદ છે, શું કહો છો? આપ સાથે પધાર્યા છો એમના પતિ. અમને ખરેખર સાચી વાત કહું, અમને ખૂબ ખુશી છે આ વાતથી કે ટ્રીટમેન્ટ લઈને તમે સત્ય નવે જોરદાર ઉદઘાટન કેમ તમારા પાસે કરાવી છે કે વિશ્વમાં એક એવા પોકળ સમાચાર ફેલાયેલા છે કે બહેરાશ ક્યાંય મળતી નથી અને અમે લોકો દવા નાખીને કલાકમાં બહેરાશ મટાડીએ છીએ, એના માટે આપણે શું કહેવું છે? એટલે એના ઘરમાં બી બહુ મોટે મોટેથી બોલવું પડતું હતું પહેલા, કે એને ઇરિટેશન બી થતો હતો કે આટલી એજમાં એને સંભળાતું નથી ને આ એજમાં એને મશીન પહેરીને ફરે તો બી બહાર એને થોડું શાય ફીલ થતું હતું કે આટલી એજમાં બધું મશીન બહાર દેખાય. ને હવે તમારા ત્યાં આવ્યા પછી અમને આમ સેટિસ્ફેક્શન બી થાય છે કે આ ક્યોર થઈ જશે એનો પ્રોબ્લેમ. બધી વસ્તુ એવી ખતરનાક છે કે આમાંથી જરા બી બ્લોકેજ આવે, સુકાઈ જાય, ખરાબ થાય, બગડે, અને ઘણા કારણો છે. આજે ઇન્ટરવ્યુમાં હજી બધી વાત તો ના કરી શકું, પણ કોઈ દિવસ હું તમને સમજાવીશ. અને હું આપને પ્રાર્થના કરું છું કે યુટ્યુબ અને ગૂગલ ઉપર જોજો, 1000 કરતા બી લોકો સાજા થયા છે. ના ના બરાબર, અમારા વિડીયો જોજો આપ, અને એનું બને ત્યાં સુધી સંસારમાં એવો સંદેશ ફેલાવો કે બહેરાશ ખરેખર મટી જાય છે. હવે જૂની વાત થઈ ગઈ છે, બહેરાશ નથી મળતી, એવા પોકળા સમાચાર બંધ કરાવો. અને બેન આપને શું કેવું છે, વિશેષ કોઈ ખાસ આશીર્વાદ આપો જેનાથી અમે લોકો આગળ વધી શકીએ કામમાં? બેસ્ટ વિશેષ છે કે આવી રીતે સારું સારું કામ કરતા રહો તમારું. અને ચોક્કસ અમે વર્ડ બહાર ફેલાવીશું કે આવી રીતે છે. ખરેખર મિત્રો શું છે, બીજા લોકો જયારે સજા થઈ જાય ને તો કામ તો પછી એમ કે છે કે સાહેબ ના અમારો વિડીયો ના મૂકશો કે હું પેલા બહેરો હતો લોકો ના, પણ તમે જેવી રીતે અમને સહકાર આપ્યું છે ખરેખર બહુ મને ખુશ ખુશ કરી દીધા. અહીંયા તો 6 કે 60 ની એજમાં કોઈને બી કોઈને બી અહીંયા બી 6 ની છોકરી બી ટ્રીટમેન્ટ જોઈએ, બાર એક છોકરી નાની છોકરી હતી. કોઈ એજ પર ડિપેન્ડ નથી કે આ એજમાં. તમે જયારે ટ્રીટમેન્ટ લીધી ત્યારે બધા લોકો હતા, બધી એજ ગ્રુપમાં લોકો ને જોઈ દીધા, બધા સુખી છો, બધાને સંભળાય. અને ગેરંટી હોય છે અમારી, ફેર પડે તો પૈસા લેવાના નહીં, તો કોઈને પાસેથી આડી ઓળી વાત કરતા જ નથી. અને ભાઈ કેમ નથી સંભળાતું, જયારે અમારી ટ્રીટમેન્ટ સાચી છે, 45 વર્ષથી કામ કરીએ, કોઈ નવું નથી અમારા માટે. આ મીડિયા ને ચેનલ જ્યારથી ખબર પડી ને કે બહેરાશ મટે છે, ત્યારે એ લોકોને આ ખુલી જાય અમારી પાછળ આવ્યા છે, નહીં તો અમને તો કોઈ ખબર જ નથી ને કે બહેરાશ મટે છે, કોઈની ખબર નથી.
પણ હું એમને મીડિયાનો બી આભાર માનું છું કે આ તરફ એમનું ધ્યાન ગયું છે. અમે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ પાસેથી ખ્યાલ આવ્યો, અમારા રિલેટિવ અમને કીધું કે આવું છે, કોઈને વિશ્વાસ ના થાય કે ઘર માટે છે. ચોક્કસ એ વાત તો અમને પણ નથી થતી, સ્ટાર્ટિંગમાં આવ્યા ત્યારે અમને એવું લાગ્યું કે પછી જ ખ્યાલ આવે. થેન્ક યુ, ભગવાન આપનું ભલું કરે. ગોડ બ્લેસ યુ સર.